દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ મનાવાઈ રહી છે ત્યારે બાપુના સફાઈના એક નિયમને યાદ કરીને સમગ્ર દેશના વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન શરૂ કરાયું છે ત્યારે ગુજરાતના ઐતિહાસિક એવા મોરબી સ્ટેશન ઉપર પણ આ અંતર્ગત સફાઈ અભિયાન કરાયું હતું જેમાં મોરબીના રેલવે અધિકારીઓ અને સ્વચ્છાગ્રહીઓ જોડાયા હતા જોઈએ એક ખાસ રિપોર્ટ આ છે મોરબીનું ઐતિહાસિક રેલવે સ્ટેશન ઐતિહાસિક એટલા માટે કે સદીઓ પહેલા મોરબીના દુરંદેશી રાજાએ આ રેલવે સ્ટેશનનો પ્રારંભ કરાવ્યો હતો જેના કારણે લોકોને આવવા જવામાં સરળતા રહે આ રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મોરબી ઐતિહાસિક રેલવે સ્ટેશન છે આજે અમે મોરબી સ્ટેશન પર અમારે સભી કર્મચારીઓ લેકે સાફ સફાઈ મોરબીના રેલવે સ્ટેશન ઉપર આરંભાયેલા આ સ્વચ્છતા અભિયાનને કારણે મોટા પ્રમાણમાં ગંદકી દૂર કરવામાં આવી હતી જેને કારણે મુસાફરો અને અહીં નિયમિત રીતે અવરજવર કરનારા લોકોએ પણ તેની પ્રશંસા કરી હતી તેમજ દૈનિક જીવનમાં પણ ઘર ફળિયું નગર ગામ અને દેશ સ્વચ્છ હોવા જોઈએ તેવી નેમ વ્યક્ત કરી હતી આજથી અમે લોકો તમામ સ્ટાફના સહકાર લઈ અને મોરબી સ્ટેશન એરિયો સાફ સફાઈ સાથે રહીને કાર્ય કરેલ છે ત્યારે મહાત્મા ગાંધીના નિયમો અને આદર્શો આજે પણ એટલા જ પ્રસ્તુત છે તેનું ઉદાહરણ આ અભિયાન છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું 55 સે 60 કર્મચારી એક સાથ મિલકે એક જગાથી ગંદગી કો દૂર કિયે હૈ યહાં હમ અપને યાર્ડ મે સે સિર્ફ પ્લાસ્ટિક જો પર્યાવરણ કે લિયે હાનિકારક હૈ કરીબ 100 કેજી और 500 केजी घास निकाल करके उसको डिस्पोजल कर चुके हैं मोरबी ની જેમ જ અન્ય સ્થળોએ પણ સ્વચ્છતા અભિયાન આદરીને મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો દેશવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે દૂરદર્શન સમાચાર માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ